नमस्कार विद्यार्थी मित्रों, तो हवे आपणे आजे आगळनो टॉपिक जोवानो छे के એસિડ અને બેઝનો પાણીના દ્રાવણમાં શું થાય છે। રેડી? અને હવે એની પહેલા તમને એક પ્રવૃત્તિ આપી છે, બરોબર? જે પ્રવૃત્તિનો તમને ફોટો બાજુમાં જોવા મળે છે, એમાં એવું કીધું છે કે શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ HCLનું જલીય દ્રાવણ એસિડિક છે એવી દર્શાવતી કસોટી। તો ભાઈ, શુષ્ક HCl કેમ એસિડિક તરીકે વર્તતું નથી? બાકી HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, એ તો એસિડ જ છે, બરાબર? પણ શુષ્ક HCl એસિડિક નથી, પણ તમે એને જો જલીય દ્રાવણ હોય એનું HCLનું, બરાબર છે, તો પાછું તે એસિડિક છે, આવું કેમ? તો એના માટે જો તમને પ્રવૃત્તિ આપી છે, એમાં એક કસનળીની અંદર તમને જોવા મળે છે કે પહેલી કસનળી જે આ છે, બરાબર, તેમાં સોડિયમ ક્લોરાઇડ નાખો છે અને એમાં ઉપરથી તમે સાંદ્ર H2SO4 નાખો છો, બરાબર? એટલે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને તેમાંથી એસિલ વાયુ ઉત્પન્ન થાય, એ વિમોચન નળી દ્વારા બહાર આવે છે। હવે તમે ત્યારે તમારે બે લિટમસ પત્ર લેવાના છે, એક લિટમસ પત્ર પેપર લેવાનું છે સૂકું લિટમસ પત્ર પેપર અને એક લિટમસ પત્ર પેપર લેવાનું છે ભીનું લિટમસ પેપર। હવે ભીનું લિટમસ પેપર એટલે કેવું પેપર? કે કાંઈ નહીં, જે સૂકું લિટમસ પત્ર પેપર હોય ને એને પાણીમાં બોળી દેવાનું, એટલે કેવું લિટમસ પત્ર પેપર થઈ જાય? ભીનું લિટમસ પેપર થઈ જાય। જો જ્યારે એ HCl વાયુ બહાર નીકળતો હશે અને જો ત્યારે તમે ત્યાં વિમોચન નળીના મુખ પાસે જો સૂકું લિટમસ પત્ર રાખશો, હવે એ એસિડ છે એટલે તમને ખબર છે આપણે કયું લિટમસ પત્ર રાખીએ તો આપણને ખ્યાલ પડે, તો આપણે તમે કહેશો સર અમે ભૂરું લિટમસ પત્ર રાખીએ તો જ આપણને ખ્યાલ આવે, રેડી? કારણ કે ભૂરું લિટમસ પત્ર જે લાલ બનાવે તો જ આપણને ખબર પડે એસિડિક છે કે નહીં। તો પહેલાં તમારે સૂકું ભૂરું લિટમસ પત્ર હોય એ તમારે આગળ રાખવાનું, તો એ લાલ થશે નહીં, રેડી? અને તમે જેવું તમે ભીનું ભૂરું લિટમસ પત્ર લાલ રાખશો ને આગળ, તો તરત જ તે લાલ થઈ જશે, બરાબર? એવું વસ્તુ કેમ થતું હશે, એનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, એનું કારણ કે જ્યારે પાણીની હાજરી હોય ને, બરાબર છે, ત્યારે HCl વાયુ છે ને, બરાબર છે, તેમનામાંથી આયનો છૂટા થાય, આપણને ખબર છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ થાય, બરાબર? HCl શું થાય? હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર? જો તે પાણીની હાજરીમાં હોય ને, પાણીની હાજરીમાં તો આમ આ બે આયનો છૂટા કરે ને આપણને H+ આયન મળે, એટલે આપણને ખબર પડે કે ભાઈ એસિડિક તો છે જ, બરાબર છે? એટલે ભૂરું લિટમસ પત્ર હોય ને એ લિટમસ પત્ર કેવું બની જાય છે? લાલ બની જાય છે। પણ શુષ્ક HCl એટલે કે જેમાં પાણી હોય નહીં, બરાબર? પાણીની ગેરહાજરીમાં આ HCl હોય, બરાબર? પાણીની ગેરહાજરીમાં આ HCl વાયુ તેમાંથી H+ આયન છૂટો કરતો નથી, બરાબર? એટલે તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી, આનું મુખ્ય આ કારણ છે, રેડી? એટલે ખાસ યાદ રાખજો, બરાબર, પાણીની ગેરહાજરીમાં HCl અણુનું, બરાબર છે, H+ આયનનું અલગીકરણ થશે નહીં, બરાબર? પણ જો પાણીની હાજરી હશે, તમે લિટમસ પત્ર ભીનું કર્યું હશે એટલે કે અને એટલે એમાં પાણી તો આવી જ ગયું, બરાબર છે, તો જ આ H+ આયન છૂટા કરશે અને H+ આયન છૂટા કરે તો જ ભૂરું લિટમસ પત્ર લાલ બનાવે, તો જ આપણે કહી શકીએ કે તે એસિડિક ગુણધર્મ ધરાવતું હશે, રેડી? આના પરથી તમને કેવો સવાલ પૂછાય કે સવાલ છે, તમને બાજુ જોવા મળે છે કે એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? તો એનો જવાબ અહીંયા તમને જોવા મળે છે કે પાણીની હાજરીમાં, સોરી, પાણીની ગેરહાજરીમાં એસિડ જે છે તે એસિડ H+ આયન, બરાબર, H+ આયનો મુક્ત કરી શકતા નથી, બરાબર છે, તેથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી, એટલો જવાબ લખી નાખવાનો, રેડી? કે પાણીની ગેરહાજરીમાં તે H+ આયન ઉત્પન્ન કરી શકે નહીં, બરાબર છે, અને H+ આયન ઉત્પન્ન કરવા માટે આપણને ખબર છે, બરાબર, કે આપણે પાણીની હાજરી જોવી હોવી જોઈએ, પણ અહીંયા પાણીની ગેરહાજરી છે એટલે તે H+ ઉત્પન્ન કરતા નથી, રેડી? બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આપણે ગયા લેક્ચરમાં વાત આપણે કરેલી જ હતી કે એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો, મેં તમને વાત કરી હતી ગયા લેક્ચરની અંદર કે ભાઈ એસિડ હોય ને તો એના માટે એસિડિક વર્તણૂક માટે કયો આયન જવાબદાર છે? તો તમે કહેશો કે H+ આયન અથવા મેં તમને બીજું કીધું કે H3O+ આયન
જવાબદાર છે બરાબર છે એચ પ્લસ આયન અથવા એચ થ્રી ઓ પ્લસ આયન અરે આ એચ થ્રી ઓ પ્લસ આયન એટલે એનું નામ શું થાય હાઇડ્રોનિયમ આયન થાય શું થાય હાઇડ્રોનિયમ આયન રેડી આ જવાબદાર છે એસિડિક વર્તુણક માટે બરાબર છે આ બે આયનો ઉત્પન્ન થાય બરાબર તો જ આપણને એસિડિક વર્તુણક જોવા મળે પણ એવી જ રીતે બેઝિક વર્તુણક માટે કયું હશે તો બેઝિક વર્તુણક માટે આપણને ખબર છે કે બે ઓ એચ માઇનસ આયન રેડી કયો આયન ઓ એચ માઇનસ આયન જવાબદાર છે ઓ એચ માઇનસ આયન ઓ એચ માઇનસ આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન બરાબર છે ઓ એચ માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડ આયન જવાબદાર છે આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રહેવું પડે કે એસિડિક વર્તુણક માટે એચ પ્લસ અથવા એચ થ્રી ઓ પ્લસ આયન જવાબદાર છે અને બેઝિક વર્તુણક માટે ઓ એચ માઇનસ આયન જવાબદાર છે રેડી આના વિશેનો આપણને ખ્યાલ છે હવે ત્યાર પછી આપણે એના વિશેની વાત કરવાની છે કે એસિડ અને બેઝ છે એ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તો ચાલો આપણે એ આપણે લઈ લઈએ બરાબર એસિડની પાણી સાથેની પ્રક્રિયા એસિડની પાણી સાથેની પ્રક્રિયા કઈ રીતે થતી હશે બરાબર તો આપણે એસિડની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ તો એસિડની પાણી સાથેની પ્રક્રિયા રેડી તો એસિડ એટલે આપણે ખબર છે કે આપણે એચસીએલ લીધો છે એચસીએલ જે આપણે એકવીય સ્વરૂપે હોય બરાબર જલીય દ્રાવણ સ્વરૂપ એની અંદર આપણે પાણી નાખ્યું છે એટલે શું થશે હવે આમાં તમને ખબર છે કે એચસીએલ છે એટલે આમાંથી આપણને બે આયન ઉત્પન્ન થશે કે એચ પ્લસ અને સીએલ માઇનસ રેડી હવે એચ પ્લસ છે ને એ કોઈ દિવસ એચ પ્લસ એટલે પ્રોટોન થાય બરાબર એચ પ્લસ એટલે પ્રોટોન બરાબર એચ પ્લસ છે ને બરાબર છે તે શું છે તો આયન છે એચ પ્લસ ક્યારેય છે ને એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી ન શકે એટલે ક્યારેય તમને એકલો ન જોવા મળે કોઈને કોઈ સાથે જોડાયેલો જ હોય એટલે આ એચ પ્લસ અને સીએલ માઇનસ બે છૂટા પડશે ને એટલે એચ પ્લસ તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એટલે તે શું કરશે તો તરત જ એચ પ્લસ છે ને એ આ એચ ટુઓના અણુઓ સાથે જોડાઈ જશે શું કરશે એચ પ્લસ આ એચ ટુઓના અણુ સાથે જોડાઈ જશે અને એચ ટુઓના અણુ સાથે જોડાઈ જઈને તે પરિણામે શું બનાવશે તો એચ થ્રી ઓ પ્લસ બનાવશે શું બનાવશે એચ થ્રી ઓ પ્લસ બનાવશે રેડી આ એચ પ્લસ તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી બરાબર છે એટલે તે તરત જ પાણીના અણુ સાથે જોડાઈ ગયો એટલે જો એચ થ્રી થઈ ગયા અને ઓ અને આ પ્લસ રેડી અને પ્લસ બીજું શું સાથે કે સીએલ માઇનસ આયન છૂટો પડી જશે રેડી આમ એસિડની પાણી સાથે પ્રક્રિયા થઈ છે બરાબર છે હવે તમે આમાં જુઓ છો કે આમ આ એચસીએલના જલીય દ્રાવણ છે એચસીએલના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થયો હતો ને અહીંયા બરાબર પણ એચ પ્લસ સ્વતંત્ર ધરાવતો એટલે એચ ટુઓ સાથે જોડાઈ ગયો રેડી એટલે આમ આ એચ પ્લસ આયન ઉત્પન્ન થતો હોવાથી એચસીએલ છે ને તે એસિડ છે તેમ કહી શકાય રેડી આમ એચસીએલના જલીય દ્રાવણમાં એચસીએલના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન જે છે એ ઉત્પન્ન થતો હોવાથી એચસીએલ એસિડ છે તેમ કહેવાય રેડી એચ પ્લસ ઉત્પન્ન થયો એટલે કે કહેવાનો બરાબર છે ન થયો તો ન કહેવાય રેડી આપણે કહેવા ગઈકાલે જોયો હતા ગ્લુકોઝ ને આલ્કોહોલ ને બરાબર જેમાંથી એચ પ્લસ કે ઓએચ માઇનસ ઉત્પન્ન ન થતા રેડી એટલે તેને આપણે એસિડ કે બેઝ કહેતા હતા નહીં ચાલો હવે આપણે આગળ જોઈએ બેઝની આપણે પ્રક્રિયા લખીએ કે બેઝની બેઝ એટલે કે આપણે લઈએ એનએઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો બરાબર એનએઓએચ આપણને ખબર છે સોલિડ સ્વરૂપે હોય બરાબર મેં જે તમને આપણે અગાઉના લેક્ચરમાં તમે એનએઓએચની બોટલની પાછળ તમે એનએઓએચના ટુકડા જોયેલા છે રેડી હવે આપણને આ બંને પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે તો ખાસ યાદ રાખજો આ એચ ટુઓ છે આ એનએઓએચના જે ટુકડા હોય બરાબર એ પાણી અંદર ઓગળી જશે ને આમાંથી બે એનો છૂટા પડી જશે એક એનએ પ્લસ અને ઓએચ માઇનસ આપણને ખબર જ છે રેડી એનએ પ્લસ અને ઓએચ માઇનસ બરાબર છે તે બંને જલીય દ્રાવણમાં મુક્ત થશે રેડી અને આમ આની પરથી આપણે કહી શકાય કે ભાઈ આ એનએઓએચનું જલીય દ્રાવણ હતું ર એનએઓએચના જલીય દ્રાવણમાં કયો આયન ઉત્પન્ન થયો તો ઋણ આયન તમે જુઓ તો ઓએચ માઇનસ આયન ઓએચ માઇનસ આયન ઉત્પન્ન થતો હોવાથી આ જે એનએઓએચ છે એનએઓએચને બેઝ એનએઓએચને બેઝ તરીકે ઓળખી શકાય આપણે બરાબર તરીકે ઓળખી શકાય
રેડી? એટલે આની પરથી તમને ખાસ હવે ખ્યાલ આવી ગયો હશે કે આ HCl છે તેમાંથી H+ ઉત્પન્ન થયો, પણ H+ સ્વતંત્ર ઓક્સિજન ધરાવતો એટલે H2O સાથે કરીને H3O પણ આવી શકે. મેં તમને લખાવેલો આ અથવા આ રેડી, એટલે H3O જોવા મળ્યો. એટલે એના ઉપરથી કહી શકીએ કે HCl તે એસિડ છે અને આ NaOH ની અંદર OH- આયન ઉત્પન્ન થયો છે, બરાબર. પાણી સાથે પ્રક્રિયા કરી બંનેની આપણે, બરાબર છે, એટલે આની પાણી સાથે પ્રક્રિયા કરી એટલે OH- આયન ઉત્પન્ન થયો. એટલે એની પરથી આપણે કહી શકીએ કે NaOH જે છે તે કેવું છે, બેઝ છે. એટલે આ વાત. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછું કે શું બધા બેઝ પાણીમાં દ્રાવ્ય થાય છે? ના, બધા બેઝ પાણીમાં દ્રાવ્ય નથી, બરાબર છે. હવે જે બેઝ પાણીમાં દ્રાવ્ય થાય ને વિદ્યાર્થી મિત્રો, જે બેઝ પાણીમાં દ્રાવ્ય થાય ને, બરાબર છે, એ આલ્કલી તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય? આલ્કલી. આલ્કલી એટલે બેઝ, રેડી? આલ્કલી તરીકે. થિયરી જોઈએ કે એસિડ અને બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય. તો એસિડ અને બેઝને પાણીમાં જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે, જેમ કે તમે એક જ નળીની અંદર H2SO4 લીધું હોય, રેડી, અને એમાં જો તમે પાણી એ બંનેને તમે મિશ્ર કરો અને પછી તમે તેની બહારની સપાટી પર જોશો એટલે તમને બહારની સપાટી ગરમ લાગશે. જે તમને આ જે આવી જે સપાટી હોય અને તમે જો ગરમ લાગશે, કેમ? કારણ કે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થઈ હોય, રેડી. તેથી એ પ્રક્રિયા ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય. આમાંથી એક પ્રશ્ન એવો પૂછાય કે એસિડ અથવા બેઝને પાણીમાં ઉમેરતા કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે? તો ઉષ્મા શેપક પ્રકારની પ્રક્રિયા થાય છે. ત્યાર પછીનો આગળનો સવાલ છે, મંદન પ્રક્રિયા કોને કહેવાય? તો મંદન પ્રક્રિયા એટલે કે જે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરો અને તેની સાંદ્રતામાં ઘટાડો થાય, રેડી, તેની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય, તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મંદન કહેવામાં આવે છે. એકમ કદ દીઠ જો એસિડ હોય તો H3O પ્લસ હોય અને બેઝ હોય તો OH માઇનસ હોય, એની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય, બરાબર. સાંદ્રતા ઘટવી એટલે કે નુદણ આપવું, બે ગ્લાસ હોય તેમાં એકમાં એક ચમચી તમે મીઠું નાખ્યું અને એકમાં બે ચમચી મીઠું નાખ્યું, તો વધારે તમને કયું વધારે લાગે ખારું? તો બે ચમચીવાળું, એટલે કે એની સાંદ્રતા કેવી હોય, વધારે હોય, અને એક ચમચીવાળું એની સાંદ્રતા કેવી હોય, ઓછી હોય. એટલે જ્યારે તમે એસિડ અથવા બેઝને, બરાબર, એસિડ અથવા બેઝને, ધારો કે આ તમારી પાસે એસિડ છે, એટલે આ શું છે, એસિડ છે, હવે આની અંદર તમે પાણી એડ કરો એટલે તેનું કદ વધી ગયું. અહીંયા તમને આકૃતિ જોવા મળે છે, કદ વધી ગયું એટલે એસિડ હતા ત્યારે એના ઘટક કોણો બધા અહીંયા તમને ભેગા ભેગા જોવા મળતા હતા, રેડી, એટલે કે એની સાંદ્રતા એટલામાં વધારે હતી. પણ જ્યારે તમે પાણી નાખ્યું ત્યારે એમાંથી આયોનો વધારે છૂટા પડ્યા, બરાબર છે, એટલે કે તેનું કદ પણ વધી ગયું, બરાબર છે. કદ વધી ગયું એટલે તેની સાંદ્રતા શું થઈ ગઈ, ઘટી ગઈ. એટલે એસિડ અને બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ, એટલે કે ચોક્કસ કદ છે, એકમ કદ દીઠ એસિડ હોય તો H3O પ્લસ, બેઝ હોય તો OH માઇનસ, એની સાંદ્રતામાં ઘટાડો થાય, એવી પ્રક્રિયાને શું કહેવામાં, મંદન કહેવામાં આવે છે. અને આવા એસિડ કે બેઝને મંદીકૃત એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ડાયલ્યુટેડ એસિડ અથવા બેઝ કહેવામાં આવે છે. નીચે તમને ઉદાહરણ આપેલું છે કે સાંદ્ર HNO3 અને H2SO4ને પાણીમાં, સાંદ્ર H2SO4 કે HNO3ને પાણીમાં ખૂબ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર HNO3 ને H2SO4ની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ કેવું બની જાય છે, મંદ બની જાય છે. આ એસિડ છે, બરાબર, ધારો કે HNO3 છે કે H2SO4 છે, એને તમે પાણી નાખતા જાઓ અને ધીમે ધીમે આ કાચનો સળિયો છે, ધીમે ધીમે આ દ્રાવણ હલાવતા જાઓ, બરાબર છે, એટલે પરિણામે શું થાય છે, કદ વધે છે. કદ વધે એટલે સાંદ્રતા શું થાય, ઘટે, અને છેલ્લે દ્રાવણ છે તે દ્રાવણ કેવું બની જાય છે, તો દ્રાવણ મંદ બની જાય છે. રેડી? તો ચાલો હવે તમને વિદ્યાર્થી મિત્રો હું એક એવો પ્રશ્ન કરું છું કે આપણે H+ અને OH- આયનની આપણે સાંદ્રતા ક્યારે વધે ને ક્યારે ઘટે એની વાત કરવાની છે. તો જો એસિડનું દ્રાવણ છે એ મંદ કરવામાં આવે તો H+ ને એની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય. આજે તો આપણને ખબર જ છે, બરાબર, કે એસિડ છે, બરાબર, કોઈ એમાં એસિડ ભર્યું છે ને, હજી તમે એને મંદ કરો, બરાબર છે, તો આપણને ખબર H+ ને એની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય. ધારો કે આમાં મેં કોઈ દ્રાવણ ભર્યું છે, ધારો કે NaOHનું દ્રાવણ ભર્યું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું, રેડી, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભર્યું છે, બરાબર, અને હજી હું આમાં વધુ હજી બેઝ ઓગાળું તો, એટલે કે હું આજે આમાં વધુ NaOH ઉમેરું તો શું થાય ખબર? તો OH- આયનની
સાંદ્રતામાં વધારો થાય. બેડી શું થાય? ઓએચ માઇનસ નાઇનની સાંદ્રતામાં વધારો થાય. આ ક્વેશ્ચન તમારે તમને પાઠ્યપુસ્તકમાં જે પેજ નંબર 25 ઉપર જે આપ્યા છે પ્રશ્નો, એમાંથી છેલ્લો સવાલ. બાકીના આગળના બધા સવાલ આપણે આગળ જે ભણવામાં આવી જ ગયેલા છે એટલે એના બધા જવાબ તમને આરામથી મળી જશે. રેડી? એટલે એમાં એક વાત છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણોમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળ્યો. આપણને ખબર છે બેઝ માટે જવાબદાર ઘટક કયો છે, તો તમે કહેશો કે બેઝ માટે જવાબદાર ઘટક ઓએચ માઇનસ છે. એટલે આમાં તમે બેક તો એનોવેટનું દ્રાવણ હતું અને હજી વધુ તમે બેઝ નાખો એટલે પરિણામે ઓએચ માઇનસની સાંદ્રતા વધી. એટલે આ કામ વાત કરીએ તો આ એકમ કઠ દીઠ કહેવાય. અને બરાબર એકમ કઠ દીઠ આમાં ઓએચ માઇનસ આયન, ઓએચ માઇનસ આયન, ઓએચ માઇનસ આયન, ઓએચ માઇનસ આયન, એની સાંદ્રતા વધી ગઈ. બરાબર છે? બરાબર. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે મંદ કરો ને ત્યારે સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. અને બેઝ હોય આપણી પાસે, જેટલું દ્રાવણ હોય, ધારો કે આ બેઝનું દ્રાવણ છે, વધુ પ્રમાણમાં હજી બેઝ ઉમેરો તો એની સાંદ્રતામાં વધારો. હવે એની જગ્યાએ તમે ધારો કે આપણી પાસે એસસીએલનું દ્રાવણ ચાલો, રેડી, હજી હું આમાં વધુ એસસીએલ ઉમેરો તો શું થાય? આની જેવું જ કન્ડિશન છે, એસસીએલ છે ને વધુ એસસીએલ ઉમેરો તો તમે આની પરથી કહી શકો કે એચ પ્લસની સાંદ્રતામાં વધારો છે. કારણ કે આ એસિડ છે તો એસિડ માટે જવાબદાર ઘટક કયો છે? એચ પ્લસ છે. એટલે એચ પ્લસની સાંદ્રતામાં વધારો થાય છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો સવાલ છે કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે પાણીમાં ઉમેરવામાં આવે છે? તમને ફોટો જોવા મળતો હશે કે જ્યારે તમે સાંદ્ર એસિડને મંદન કરો ત્યારે પાણીમાં શા માટે ઉમેરવામાં આવે છે? બરાબર. કે જો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી નાખો ને તમે, બરાબર છે, આ અહીંયા તમને સલ્ફ્યુરિક એસિડ જોવા મળે છે. બરાબર છે. આ સલ્ફ્યુરિક એસિડની અંદર જો તમે પાણી નાખો, બરાબર છે, તો શું થાય? તો એમાં જે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે, જે તમને અહીંયા હાલ આકૃતિમાં જોવા મળે છે, આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર, એ ઉષ્મા આ આખા સલ્ફ્યુરિક એસિડના દ્રાવણને બહાર ઉછાળી શકે. તો એ બાખું બહાર આવી જાય ને તેના કારણે આપણે દાજી જવાય છે. બરાબર છે. અને અને ઘણી વખત શું થાય, બહુ બધી ઉષ્મા ઉત્પન્ન થાય તો આ જે કાચનું પાત્ર છે ને, એ કાચનું પાત્ર પણ તૂટી જઈ શકે છે. બરાબર. એટલે આથી આપણે એસિડને મંદ કરવા માટે આપણે એસિડમાં પાણી ઉમેરવાને બદલે આપણે એસિડને હંમેશા પાણીમાં ઉમેરવું જોઈએ છે. જે તમને હાલ અહીંયા ચિત્રમાં દેખાય છે કે આ આ પાત્રની અંદર પાણી ભર્યું છે અને આ સલ્ફ્યુરિક એસિડ છે, એટલે પાણીની અંદર જ એસિડ નાખાય. જો આ તમે ધીમે ધીમે નાખે છે પાણીની અંદર એસિડ અને એમાંથી બરાબર છે ઉષ્મા ઉત્પન્ન થાય છે. રેડી? અને ધીમે ધીમે સતત હલાવતું જવાનું અને એટલે આ ઉષ્મા છે ને, એ ઉષ્મા આખા સમગ્ર પાત્રની અંદર પ્રસરી જાય, પરિણામે કોઈ હાનિ થતી નથી. રેડી? ચાલો ત્યાર પછીનો હવે આગળ તમને ક્વેશ્ચન જોવા મળે છે. બરાબર. કે વિદ્યાર્થી મિત્રો, કે ખાસ કરીને તમને પ્રયોગશાળામાં તમે ગયા હો ત્યારે તમને આ રસાયણ વિજ્ઞાનની જે બોટલો છે, બરાબર, એ બોટલો ઉપર આવા બધા ચિહ્નો દેખાતા, ચિહ્નો તમારે દોરવાના છે અને અર્થ લખવાનો પણ છે. બરાબર. અહીંયા તમને બધા જોવા મળે છે. આ ખાસ કરીને પરીક્ષામાં આવશે. રેડી? કે જો આવીને ચોકડી કરી હોય ને, બરાબર, તો તે કયો હોય છે? તો ત્યાં સમજી લેવાનું કે એ પદાર્થો છે આપણને નુકસાન કરતો હોય છે. રેડી? આવું ચિત્ર હોય એટલે સમજવાનું કે જ્વલનશીલ છે, એટલે કે તે સળગી શકે તેવો છે. આવું હોય તો દાહક છે. રેડી? કે તેનાથી આપણે હાથને એવું ધોવાનું નહીં. બરાબર છે. આ છે રેડિયો સક્રિય. રેડી? રેડિયો સક્રિય અથવા આની તમને આ આમાં આ વસ્તુ જોવા મળે છે. આની તમે બીજી પણ આકૃતિ તમને બરાબર છે કે નવનીતની અંદર કે ચોપડીની અંદર તમને જોવા મળશે. બરાબર છે. રેડિયો સક્રિય એટલે કે તેમાંથી આલ્ફા બીટા અને ગામા કિરણો ઉત્પન્ન થતા હોય તે. આ છે વિશાલુ. વિશાલુ એટલે કે ઝેરી. બરાબર. આ છે સ્ફોટક, જેમ કે સોડિયમને બધા હોય ને, સોડિયમને પોટેશિયમને, બરાબર છે, એ બધા સ્ફોટક ધાતુ છે. બરાબર. કે હવામાં ખુલ્લી રાખે ને તો પાણી સાથે પ્રક્રિયા કરે એટલે તરત સ્ફોટક થાય, એનું ચિત્ર આવવું હોય પ્રયોગશાળામાં. પછી આ જે ઓક્સિડેશન કરતા, ઓક્સિડેશન કરતા આપણને ખબર છે કે પોતાનું શું કરે, પોતાનું રિડક્શન કરે, બીજાનું શું કરે, ઓક્સિડેશન, એને ઓક્સિડેશન કરતા કહેવાય. અને સાંદ્ર એસિડ કે સાંદ્ર બેઝની બોટલો જ્યાં પડી હશે ને, ત્યાં આવું ચિત્ર હશે. રેડી? આ બંને ચિત્રમાં જ્યાંથી મિત્રો ખાસ ધ્યાન રાખજો. રેડી? કયા બંને ચિત્રો? એક આ, એક તમને આ ચિત્ર જોવા મળે છે અને કા, જો બંને એક જેવા જ છે, પણ આ તમને ત્રિકોણમાં આપે તો સાંદ્ર એસિડ બેઝ હોય, ખાલી આમનામાં આપે તો દાહક હોય. એટલે બધા લેબલો તમારે દોરવાના છે અને બરાબર છે, અને એનો અર્થ પણ યાદ રાખવાનો છે. તમને આમાંથી નાના 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 સવાલ જે પૂછાઈ શકે છે. રેડી? એટલે આપણે આ આખો જે લેક્ચર છે, બરાબર છે, તે આપણે આખો લેક્ચર ખ્યાલ ન આવે તો બીજી વખત જોજો.
રેડી? ચાલો હવે આપણે આગળના લેક્ચરમાં આપણે પીએચ માપક્રમ વિશે વાત કરવાની છે, જે આ ચેપ્ટરનો અગત્યનો ટોપિક છે. રેડી? એની વિશેની વાત આપણે કરશું. ઓકે, ચાલો, થેન્ક યુ.